વાવ નજીક કપિલેશ્વર મહાદેવ મંદિર શિવલિંગનું નિર્માણ અને પૂજનનો ધાર્મિક ઉત્સવ જોઈએ. વિશેષ અહેવાલ બનાસકાંઠાના સરહદી જિલ્લાના વાવ તાલુકાના 5,500 વર્ષ જુઓ ઐતિહાસિક વારસો ધરાવતા કપિલેશ્વર મહાદેવના દર્શનનો લાવો અનેરો છે. કહેવાય છે કે પાંડવોએ અહીં કપિલ મુનિની નિશ્રામાં અજ્ઞાતવાસનો કેટલોક સમય વિતાવ્યો હતો ત્યારે આજે શિવરાત્રિના દિવસે આ મંદિર ભક્તજનોની ઉભરાઈ જાય છે. બનાસકાંઠા જિલ્લાનું આ છે પૌરાણિક શિવધામ કપિલેશ્વર મહાદેવ, કે જેઓ ઇતિહાસના આશરે 5,500 વર્ષ જૂનો છે. ઇતિહાસકારોના ઉલ્લેખ મુજબ આ વન હડામ્બા વન કહેવાય છે. આ શિવ મંદિર વાવથી 6 કિલોમીટરના અંતરે આવેલા શિવાલયનું નિર્માણ એકાંતવાસ દરમિયાન પાંડવોએ કર્યું હતું. ત્યારબાદ કપિ નામના મુનિએ પૂજા કરતા જેનું નામ કપિલેશ્વર મહાદેવ નામ પડ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. અહીં અનેકો મુનિ તપસ્વીઓએ શિવ પૂજા અને આરાધના કરી શિવના આશીર્વાદ મેળવ્યા છે. કહેવાય છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે વનમાં ભટકતા ભટકતા તેઓ આ પવિત્ર જગ્યાએ પહોંચ્યા હતા. શિવ આશીર્વાદથી રણ નજીકની આ ભૂમિ પવિત્ર ભાસતા તેમણે શિવના સાનિધ્યમાં કેટલોક સમય અહીં ગુજારી શિવની અનન્ય ભક્તિ કરી હતી. અહીં મોગલ સલ્તનત દ્વારા તે સમયે મંદિર પર હુમલો કરાયો હતો, જો કે શિવ પ્રતાપે આ મંદિર અડીખમ રહ્યું હતું. અહીં પવિત્ર આજે શિવરાત્રિના દિવસે હજારો ભક્તો સરહદી વિસ્તારોમાંથી શિવના દર્શન કરવા ઉમટી પડે છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે. ત્યારે સરહદી થરાદ વાવ સુઈગામ સહિત આજુબાજુના તાલુકાના ભક્તો પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. વાવના કપિલેશ્વર મહાદેવના પટાંગણમાં પરંપરાગત રીતે વર્ષોથી શિવરાત્રિના દિવસે મેળા જેવો માહોલ જોવા મળે છે અને શિવ ભક્તો શિવરાત્રિના દિવસે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. જય બોલે. આ મંદિર વાવમાં આવેલું છે. આ મંદિર 5,000 વર્ષ પૂર્વે મહાભારત કાળ યુગમાં બનેલું છે. આ મંદિર કપિલ મુનિની યાજ્ઞાથી બનાવવામાં આવેલું હતું, ત્યાંથી આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું હતું. આ મંદિરની આ બાજુ પોંચકુવા નામનું તળાવ આવેલું છે, જે ભીમે પોતાની પાંચ ઓંગળીથી ખોદ્યું હતું તેવી અહીંની પણ લોકવાયકા છે. મારું નામ ગોસ્વામી હરેશ ભારતી, મોસા ભારતી, ગોમ જોડિયા, સરદારપુરા. અમે આ મંદિરના 1,000 વર્ષથી પૂજારી છીએ અને આ મંદિરની અંદર બહુ પુરાણી જગ્યા આવેલી છે. એવા અવશેષો અહીંયા મળેલા છે, ભીમની ભોય દંડો પણ અહીંયા મળેલા છે અને બાજુમાં તેમનો બગીચો પણ આવેલો છે અને અહીંયા આપણે ગૌશાળા છે જેમાં 500 જેટલી પણ ગાયો પણ આવેલી છે. આ મંદિરની જગ્યા ખૂબ જ વિશાળ હોવાના લીધે એવા અહીંયાના અવશેષો પૂરા પાડે છે. જય બોલે, જય કપિલેશ્વર.